નમસ્કાર ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ મિત્રો બાયસેક દ્વારા પ્રકાશિત પ્રસારિત આપણી આ સમાજશાસ્ત્ર વિષયની શ્રેણીમાં આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજનો વિષય છે સ્ત્રીઓ અને વિકાસ સ્ત્રીઓની વાત આવે ત્યારે ભારતીય નારી ભારતીય નારીના અનુસંધાનમાં એક જણા બહુ સરસ કહ્યું છે કે કેવી હોય તો કે દિલ મેં મોહબ્બત હૈ નજર મેં કટારિયા શાદી સુદા સીતા હૈ તો દુર્ગા કવારિયા અગર વક્ત પડેગા તો એ કાલી ભી બનેગી બોલી ન સમજના યે હૈ ભારત કી નારીયા મિત્રો આજે આપણે ભારતની નારી અને એના વિકાસના પંથ ઉપર થોડીક ચર્ચા કરીશું મારી સાથે છે ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલ ઘણા બધા મિત્રો તેમનાથી પરિચિત છે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે વિમેન સ્ટડીઝમાં બહુ ઉત્કૃષ્ટ એમણે કામગીરી કરેલી છે અનેકવિધ પુસ્તકો પણ એમના પ્રકાશિત થયેલા છે તાજેતરમાં જ એમનો જેન્ડર અને સમાજ અને શિક્ષિત બેકારી ઉપર સહલેખિકા તરીકે પણ એમના પુસ્તક પ્રકાશિત થયા પાર્શ્વ પબ્લિકેશન એને પ્રકાશિત કર્યા છે આજે આપણે એમની સાથે સ્ત્રીઓ અને વિકાસના અનુસંધાનમાં વાતચીત દ્વારા થોડીક જાણકારી મેળવીશું તો ચંદ્રિકાબેન આપનું સ્વાગત છે સૌપ્રથમ અમારા મિત્રોને એ જણાવો કે ઉત્ક્રાંતિ વૃદ્ધિ અને વિકાસ આ ત્રણમાં શું ફરક આપણે શરૂઆત કરીશું કે વિકાસની જ્યારે વાત આવે જી તો સૌથી પહેલાં આ ત્રણ બાબતમાં કેટલીક વાર વિદ્યાર્થીઓને અધ્યાપકોને થોડીક મૂંઝવણ થતી હોય છે કે વિકાસ ઉત્ક્રાંતિ અને વૃદ્ધિ એ શું છે તો ઉત્ક્રાંતિની વાત આવે ત્યારે આપણને હંમેશા ડાર્વીન યાદ આવે અને ડાર્વીને બહુ સરસ રજૂઆત કરી હતી કે જીવશાસ્ત્રની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ છે મિત્રો આપ સૌ જાણતા હશો કે અમીબા અમીબા એક કોષી પ્રાણી ધીમે ધીમે એના બહુ કોશીય પ્રાણીઓ થયા ધીમે ચાર પગા થયા સસ્તન થયા સિમ્પાલજી અને માનવ આમ જીવશાસ્ત્રની ઉત્ક્રાંતિ તબક્કાવાર થઈ માનવ સમાજની ઉત્ક્રાંતિ પણ તબક્કાવાર થઈ કે માનવી પહેલાં ભટકતો જીવન ગાળતો હતો ધીમે ધીમે એ પશુપાલન અવસ્થામાં આવ્યો કષ્ટ ઉદ્યોગ આવ્યો એ તામ્ર યુગમાં આવ્યો પાષાણ યુગમાં આવ્યો અને એમ કરતાં કરતાં માનવ આજે સભ્ય સમાજના સંદર્ભમાં જોઈએ તો સાયન્સ ટેકનોલોજી અતિ આધુનિક ઉપકરણો વસાવે છે તો આ માનવ સમાજની ઉત્ક્રાંતિ છે એટલે ઉત્ક્રાંતિના સંદર્ભમાં જો આપણે જોઈએ તો આપ સ્લાઇડમાં જોઈ શકશો કે ઉત્ક્રાંતિ એટલે એકમના સ્વરૂપમાં ઢબમાં આંતરિક તત્વોમાં થતા ફેરફારોનો સમાવેશ એને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ તો એની સામે આપણે જ્યારે વૃદ્ધિની વાત કરીએ છીએ તો વૃદ્ધિ વૃદ્ધિશૈલજાબેન જુદી બાબત છે કારણ કે દાખલા તરીકે તમારી કોલેજ છે તો એ કોલેજ ની શરૂઆત થઈ ત્યારે તમારી પાસે ત્રણ સ્ટુડન્ટ હતા ત્રણ બહેનોથી શરૂ કરી અને આજે તેરસો જેટલી બહેનો ભણે છે તો આ થતો વધારો એ વૃદ્ધિ છે અને એ વૃદ્ધિની સાથે જો આપણે જોઈએ સ્લાઇડમાં જોઈ શકશો કે એકમમાં વધારો એટલે વૃદ્ધિ અને વૃદ્ધિ સાથે સમાનતા અનિવાર્ય નથી વૃદ્ધિ એટલે વધારો પણ વિકાસ નહીં આ એક બાબતની સ્પષ્ટતા આપણે કરવી જોઈએ અને ત્રીજો જે મહત્વનો મુદ્દો છે એ છે વિકાસ અંગેની જ્યારે પણ આપણે વિકાસની વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા ઇસ્યુઝ આપણી સામે આવે છે અને વિકાસની વાત આવે ત્યારે આપણે ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક વૃદ્ધિ પણ વૃદ્ધિ એટલું જ નથી વૃદ્ધિની સાથે સાથે ઘણી બધી બાબતોનો વિકાસમાં સમાવેશ થાય છે અને જ્યારે આપણે વિમેન એન્ડ ડેવલપમેન્ટની વાત કરીએ ત્યારે તો ડેવલપમેન્ટના મુદ્દાને આપણે બરાબર સમજવો જોઈએ એટલે ડેવલપમેન્ટને જો આપણે જોઈએ સ્લાઇડમાં જોઈ શકશો આપ કે એમાં આર્થિક વૃદ્ધિ નહીં પણ લોકોના જીવનની ભૌતિક ગુણવત્તામાં સમગ્રપણે વિધાયક પરિવર્તન પરિવર્તન ખરું પણ કેવું વિધાયક પરિવર્તન એક પોઝિટિવ પરિવર્તન એની સાથે સાથે ઉચિત આધુનિકીકરણ હોઈ શકે વ્યક્તિગત પસંદગીમાં વધારો હોઈ શકે આવકમાં સુધારો આ બધી બાબત એની સાથે સંકળાયેલી છે અને સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જ્યારે પણ વિકાસની રજૂઆત આવે છે ત્યારે સોશિયોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો આ મુદ્દા બહુ જ મહત્વના છે કારણ કે આરોગ્ય અને શિક્ષણ સેવામાં વધારો થતો હોય પરંપરાગત કુશળતા સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી સામાજિક જીવનમાં બંધુત્વ અને સુગ્રથિતતાની જાળવણી આ બધા જ મુદ્દાઓ એની સાથે સંકળાયેલા છે એટલે વિકાસને આપણે કોઈ એક પાસાના વૃદ્ધિના કે બીજા મુદ્દાના સંદર્ભમાં ન સમજી શકીએ પણ એમાં તો ઘણા બધા પાસાઓનો સમાવેશ થાય છે જીવનની ગુણવત્તાનો સમાવેશ થાય છે આપણા આરોગ્યનો શિક્ષણનો એવા ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે આના અનુસંધાનમાં ગિરનાર મરડાનું એક સરસ રજૂઆત છે અને એણે જે રજૂઆત કરી છે એમાં પહેલો મુદ્દો એણે એ કહ્યો કે વોટ ઇઝ ડેવલપમેન્ટ તો કે છે ડેવલપમેન્ટ ઓફ રેશનલાઇઝેશન્સ જેને આપણે કદાચ ગુજરાતીમાં જો કરવું હોય તો વિવેકીકરણ કહી શકીએ રેશનલાઇઝેશન મીન્સ કે જે પરિસ્થિતિ છે એનામાં બુદ્ધિપૂર્વકનો સુધારો કેવી રીતે લાવવો બીજો ઇકોનોમિક્સની દ્રષ્ટિએ આ મુદ્દો બહુ મહત્ત્વનો છે કે ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ અને એ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ ક્યારે આવે છે કે જ્યારે વ્યક્તિ પાસે એ પ્રકારની કાર્યકુશળતા હોય ત્યારે એ કાર્યકુશળતા એની વધશે એનું એજ્યુકેશન વધશે તો શું થશે કે જીવન સ્તરમાં વૃદ્ધિ થશે અને જીવન સ્તરમાં વૃદ્ધિ ક્યારે થશે કે જ્યારે તમારી પાસે શિક્ષણ હશે આવક હશે અને તો જ તમે તમારું ડેવલપમેન્ટ બરાબર કરી શકશો હવે જ્યારે આ જીવન સ્તરના અનુસંધાનમાં આપણે વિચારીએ છીએ ત્યારે જો તમારી પાસે શિક્ષણ હશે આવક સારી હશે અને એ બધું આપણે કરીશું તો ઓટોમેટિક આપણી સમાજશાસ્ત્રની જે બધી સામાજિક સંસ્થાઓ છે જેને આપણે કુટુંબ કહીએ છીએ લગ્ન કહીએ છીએ જ્ઞાતિ કહીએ છીએ ધર્મ કહીએ છીએ તો એ અર્થતંત્રમાં સુધારો આવશે શિક્ષણમાં સુધારો આવશે જીવનની ગુણવત્તામાં સુધારો આવશે અને આ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે જ આપણે વિમેન ડેવલપમેન્ટની વાત કરી શકીએ છીએ અને એ ડેવલપમેન્ટ વિમેનની વાત આવશે એટલે ઓટોમેટિક સમાજની વાત આવશે અને સમાજની સાથે આ બધા જ મુદ્દા એ બહુ જ સરસ રીતે સંકળાયેલા છે એ તમને ખ્યાલ આવ્યો છે આપણે બધા ત્રણે ઉત્ક્રાંતિ વૃદ્ધિ અને વિકાસ આ ત્રણની વાત કરીએ આપણું મેઇન ફોકસ વિકાસ છે તો વિકાસના આવશ્યક તત્વો કયા એ આપણે વિદ્યાર્થીઓને જરા જણાવીએ તો ચોક્કસ આપણે એ વાત કરી શકીએ આપ જોઈ શકશો કે વિકાસના આવશ્યક તત્વો કયા છે પહેલી વાત તો એ છે કે શિક્ષણનો વિસ્તાર શિક્ષણનો વિસ્તાર મીન્સ શિક્ષણ સંખ્યાત્મક રીતે પણ વધે અને ગુણાત્મક રીતે પણ વધે અત્યારે આપણી ગુજરાતની શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં શિક્ષણના વિસ્તાર વિશેની રજૂઆત છે શિક્ષણનો વિસ્તાર વધ્યો છે પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં એટલું શિક્ષણ નહોતું આજે ગામડે ગામડે શાળાઓ સારી શાળાઓ આશ્રમ શાળાઓ આ બધું થયું છે તો એ શિક્ષણનો વિસ્તાર વધ્યો છે બીજું કે સમતોલન આહાર અને પૌષ્ટિક આહાર આહાર સમતોલન પણ હોવો જોઈએ અને પૌષ્ટિક પણ હોવો જોઈએ જો વધારે પડતું આપણે ખાઈશું તો પણ નુકસાન જવાનું છે અને જે ખાઈએ છીએ એમાં જો પૂરક તત્વો નહીં હોય પોષક તત્વો નહીં હોય તો આપણને નુકસાન જતું હોય છે એટલે આપણે જો જીવનની ગુણવત્તા સુધારવી હોય તો એ ગુણવત્તા સુધારવા માટે શૈજાબેન આપણે વિદ્યાર્થીઓને પણ આ સમજાવવું પડે કે એ પોષક તત્વોવાળો આહાર લેવો જોઈએ અને એ આહાર લેશે તો એનું શારીરિક ડેવલપમેન્ટ થશે અને શારીરિક ડેવલપમેન્ટ થશે તો સમાજનું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય સુધરશે કારણ કે સ્વાસ્થ્યની સુવિધા જ્યાં નથી ત્યાં આ બધી બાબતમાં ઘણી બધી બાબતમાં આપણે પછાત રહીએ છીએ એટલે આરોગ્ય કેન્દ્ર હોય છે કે સંખ્યાત્મક પાસું હોવું એટલું નહીં પણ એની સાથે સાથે સાથેનું ગુણાત્મક પાસું એ જેટલું રીચ હોય એટલો સમાજના ડેવલપ સાચી વાત છે કે આપણા જે આરોગ્ય કેન્દ્ર છે માનો કે તો એ આરોગ્ય કેન્દ્રમાં હવે જે શરૂઆત થઈ છે એને લીધે થોડુંક સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે નહીં તો પહેલાં શું થતું હતું અંધશ્રદ્ધા દોરાધાગા એ બધું હતું એટલે વિમાનનું ડેવલપમેન્ટ એટલું નહોતું થતું એટલે સ્વાસ્થ્યમાં જેટલો સુધારો આપણે કરીએ છીએ એ

એ પોતે શું માને છે એના ઉપર લદાયેલું હોય એ નહીં પણ એ મૌલિક રીતે શું માને છે એ બાબતનો મુદ્દો એ ડેવલપમેન્ટના સંદર્ભમાં બહુ જ મહત્ત્વનો છે અને આપણે જોયું કે શિક્ષણ હોય આર્થિક પ્રવૃત્તિઓ સ્ત્રીઓ કરે છે અને આવકમાં વૃદ્ધિ થશે તો પણ ડેવલપમેન્ટ થવાની છે અને જે માર્ક્સે વાત કરી હતી કે આપણી પાસે જે મૂડી છે એ મૂડીનું યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે વિભાજન થવું જોઈએ જો આ રીતે વિભાજન થાય ને શૈજાબેન તો શું થાય કે બરોબર ડેવલપમેન્ટ થાય એક બાજુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની આપણે વાત કરીએ છીએ ઇકોનોમિક ગ્રોથની વાત કરીએ છીએ સોશિયલ ઇન્સ્ટિટ્યુશનમાં ગુણાત્મક પરિવર્તન આવે અને એ બધા ભેગા થાય તો વિકાસ માટે આ બધા તત્વો એ બહુ જ પાયાના છે અને આવશ્યક તત્વો પણ છે એવું મારું માનવું છે આજે આપણે જ્યારે વાત કરીએ છીએ વિકાસની ત્યારે એક મહત્વનો મુદ્દો મને એ પણ યાદ આવે છે આપણે એમના આયામો પણ એટલા જ અગત્યના બહુ સાચી વાત છે કે વિકાસના આપણને કોઈ પૂછે કે વિકાસના આયામો કયા છે તો વિકાસના આયામો મુખ્યત્વે ચાર છે ઓકે ઇકોનોમિક ડેવલપમેન્ટ સોશિયલ ડેવલપમેન્ટ પોલિટિકલ ડેવલપમેન્ટ અને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ એને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જીડીપીની દૃષ્ટિએ આપણે જોઈએ જ્યારે પણ આપણું સામાજિક અને આર્થિક સર્વેક્ષણ થાય છે માનવ વિકાસ આંકની રજૂઆત કરવામાં આવી છે હવે તો ગુજરાતમાં પણ માનવ વિકાસ આંક જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આ બધા ઇન્ડેક્સમાં પહેલાં બહુ જ એવું હતું કે ઇકોનોમિક ક્રાઇટેરિયા મહત્વનો હતો જે માર્ક્સે પણ કીધું હતું કે ઇકોનોમિક ક્રાઇટેરિયા પણ પછી ધીમે ધીમે આપણને સમજ પડી કે માત્ર ઇકોનોમિક ક્રાઇટેરિયા મહત્ત્વનું નથી પણ એની સાથે શિક્ષણ છે વેમાન ડેવલપમેન્ટની વાત છે લાઈફસ્ટાઈલની વાત છે આ બધું એની સાથે આવી જાય એટલે પછી સોશિયલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો જે વિકાસનો એક બીજો મહત્ત્વનો આયામ થયો આ સોશિયલ ડેવલપમેન્ટ મીન્સ કે એનું શોષણ ન થાય એ યોગ્ય રીતે વિકાસ પામે એને જન્મવા દેવાનો હક આપવામાં આવે અને એવું જો આપણે નથી કરતા તો વિમેનનું ડેવલપમેન્ટમાં આપણે ક્યાંક એના સોશિયલાઇઝેશનમાં એવી ખામી સર્જીએ છીએ કે જેને લીધે એનો વિકાસ બરાબર નથી થતો પોલિટિકલ ડેવલપમેન્ટની જ્યારે એક આયામ એનો એ પણ છે પોલિટિકલ ડેવલપમેન્ટ પોલિટિકલ ડેવલપમેન્ટ મીન્સ કે સ્ત્રીઓને એક મતદાતા તરીકે સ્ત્રીઓને પોતે નિર્ણય લઈ શકે એક ક્ષમતા જાહેર જીવનમાં આવી શકે અને તમે તો જાણતા જ હશો કે હવે આપણી સરકારે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમાં તેત્રીસ ટકા અનામત કર્યું છે અને પંચાયતમાં બહેનોએ બહુ અફલાતું કામ કર્યું કારણ કે એ બધી બહેનોને ખ્યાલ આવ્યો કે અમારા પ્રશ્નો શું છે બેઝિક પ્રશ્નો શું છે પાણીનો પ્રશ્ન હોય ઈંધણનો પ્રશ્ન હોય બાળકોની જાળવણીનો પ્રશ્ન હોય હા એટલે શરૂઆતમાં આ અનામત સીટથી એવું લાગે છે કે બહેનો શું કરશે પણ પછી એટલી તો થોડી જાગૃત થઈ જાય છે અને એ બી બહેનોને પણ મળે છે અને હવે એટલી તો હોશિયાર થઈ ગઈ છે કે ગામના ડેવલપમેન્ટમાં પહેલા બહેનો તરફ ધ્યાન રાખવાનું કે એ બહેનો પોતાના ડેવલપમેન્ટની સાથે સાથે સમાજની બહેનોનું ડેવલપમેન્ટ થાય એવો પણ પ્રયત્ન કર્યો છે એટલે આ બધા જે વિકાસના મુખ્ય આયામો છે એ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વના છે અને હમણાં આપણે એક જે કામ કર્યું હતું ને કે જેમાં એક જ દીકરી હોય જી અને એ દીકરીના મા બાપે કેવું સરસ રીતે એમને એક્સેપ્ટ કર્યું હતું અને દીકરી વાલનો દરિયો છે દીકરી કુળદીવડી છે આપણા જે પુસ્તકો આપણે લખ્યા દીકરી અમારી કુળદીવડી અથવા તો આપણે જે બીજું હમણાં પુસ્તક લખ્યું કે સમાજ સૂરજ એમાં પણ આ વાત કરી છે તો તમે તમારી પાસે જે પેલું લાવ્યા છો મિત્રો આપણને મળ્યું છે એની થોડી વાત કરશો કે દીકરીના વિકાસ દીકરી કેવી હોવી જોઈએ વિકાસ કેવી રીતે થાય મિત્રો આપણે જ્યારે સમાજની વાત કરતા હોય ત્યારે સંસાર રથના બે પૈડા સ્ત્રી અને પુરુષ અને એનું બાળપણ જોઈએ તો દીકરો અને દીકરી મને લાગે છે કે સામાજિકરણ જ આપણે એનું એવું સરસ કરીએ દીકરાનું તો સરસ કરીએ જ છીએ અને એને કંઈ નિર્મૂળ કરવાની જરૂર નથી પણ એના જેવું ડેવલપમેન્ટ જો દીકરીનું પણ કરવામાં આવે તો ખરેખર મજા પડી જાય મજા પડી જાય ઇન ધ સેન્સ કે બંનેને એવું લાગે કે બંને સમાનતાના પાયા ઉપર છે ગણતર સંસ્થામાંથી એક સરસ મજાનું પોસ્ટર અમને ઉપલબ્ધ થયું છે કે એના એના તમે દરેક પાસા હું અહીંયા એક પછી એક સજ બોલું છું પણ એમાંથી આપણને આપણા જે સમાજના જે જુદા જુદા ક્ષેત્રો છે આરોગ્યનું હોય શિક્ષણનું હોય આર્થિક હોય કૌટુંબિક હોય લગ્નનું હોય આ બધા જ ક્ષેત્રોને આવરી લેતું આ બધા જ ક્ષેત્રોમાં જો દીકરીને શું કેવી હોય તો સમાજનું ડેવલપમેન્ટ થાય એના વિશેની બહુ સરસ વાત મૂકી છે કે રમતી હસતી દોડતી ખીલતી કૂદતી ભણતી નાચતી બોલકી જો આવી દીકરી હોય તો સમાજ ખરેખર કુટુંબમાં અને એના પોતાના વ્યક્તિત્વનો વિકાસ પણ એ બહુ સરસ રીતે કરી શકે સાથે સાથે જ્યારે શિક્ષણના અનુસંધાનમાં વાત કરીએ છીએ ત્યારે મોટી થતી દીકરી ગીત ગાતી દીકરી અને ચોપડી વાંચી જ્યારે વાંચે ગુજરાતનું પણ જ્યારે આટલું મોટું અભિયાન ચાલતું હોય ત્યારે બહેનો પણ જો શિક્ષણ સાથે સંકળાયેલા હોય ભણેલા ગણેલા હોય બાળપણથી એને આવી સરસ ટ્રેનિંગ આપવામાં આવી હોય તો આપણું આ કામ ચોક્કસ કરે કારણ કે જો શિક્ષિત હશે તો એમાં એને શિક્ષણ આપીશું તો એ દાખલા ગણતી થશે હિસાબ કરતી થશે હોશિયાર હોશિયાર તો થશે હોય છે પણ એને બિચારીને તક નથી આપવામાં આવતી તો આ બંને તક પણ મળશે અને એવું કહેવાય કે માથી સવાય અને પિતાથી પણ સવાય એવી દીકરી અને એનાથી દીકરા દીકરી વચ્ચેનો જે ભેદ છે એ પણ થોડો નિર્મોળ થશે આગળ જીવથી વધારે રહે એનું જતન એવું સરસ કરવું જોઈએ એને હાડછેડ ના કરો દીકરી છે એટલે બોજારૂપ છે એવું જો ન કરવામાં આવે તો જીવથી એને વધારે વાલી દીકરી એવો પ્રેમ આપવામાં આવે મા બાપનું રોશન કરતી હોય કુટુંબની શાન વધારતી હોય ને સમાજનું નામ પણ ઉજાડતી હોય ને એવી દીકરીઓ જ્યારે સમાજની અંદર દેખા દે તો સ્વાભાવિક છે કે એમાંથી બીજી બહેનોને પણ એમાંથી ઇન્સ્પિરેશન ચોક્કસ મળશે પોતાના સવાલ જાતે ઉકલતી અને એક વખત સવાલ આપો તો એ મચી પડે છે એવું નથી એના એનામાં થોડીક વિશ્વાસ મૂકવાની જરૂર છે સમાજ વિકાસમાં ટેકો કરતી દીકરી એ વિકાસમાં બહુ મોટું યોગદાન આપે છે આપણને સીધું નથી દેખાતું પણ મિત્રો તમે દરેક ક્ષેત્રમાં જુઓ ત્યારે આપણને આ ઝાંકીને જોઈએ છે સંશોધન કરી અમને વાત ઘણા કુટુંબો છે આજે પણ કે જે એક એક સંતાન અને એમાં પણ એક દીકરીથી પોતાનું કુટુંબને સીમિત કર્યું છે અને છતાં પણ ક્યાંય એ લોકોને એવું નથી કે અમારે દીકરો નથી દીકરો હોય વેલ એન્ડ ગુડ આમાં એવો કોઈ ભેદભાવનો સવાલ જ નથી કોઈ અહીંયા ફેમિનિઝમ નથી આપણે ઊભું કરતા સવાલ માત્ર એટલો છે કે સમાનતાના પાયા ઉપર આપણે આગળ ચાલીએ યા બહેનોના સવાલમાં નેતાગીરી નેતૃત્વ પણ એ સારી રીતે પૂરી શકાય શિક્ષણમાં કારણ કે કે ચૂંટણીઓ થતી હોય ક્લાસની અંદર મોનિટર બનાવવાની હોય તો આ બધા એના નેતૃત્વની શક્તિ પણ ખીલતી હોય એવું આપણને જોવા મળે